રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં નવજાત શિશુઓની સારવાર કરાવવા હવે બહારગામ નહીં જવું પડે, કારણ કે અહીં ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં આજે નવજાત શિશુ સારવાર કેન્દ્ર ખાતે 10 બેડના યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આના કારણે હવે જિલ્લા સ્તરની સારવાર તાલુકામાં જ મળી રહેશે. અહીં નવજાત શિશુઓને અનેક પ્રકારની સેવા મળી રહે તે માટે 10 બેડનું યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉપલેટા સિવિલમાં વર્તમાન સમયે ઘણા ફેરફાર પણ કરવામાં આવી રહ્યા છે. આજે બાળકો માટેનું આઈસીયુ હોસ્પિટલનું ઉદઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે. નાના બાળકો માટે બહાર હોસ્પિટલમાં 10,000 રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે. તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ, આપણા જિલ્લા કલેક્ટરશ્રી, BDOશ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આજે અમે બધા ભેગા થયા છે આપણું SNCU એટલે કે નવજાત શિશુ કેન્દ્રના ઇનોગ્રેશન માટે. નવજાત શિશુ કેન્દ્ર એટલે આપણે જે વિવિધ પ્રકારની બીમારીઓ થતી હોય નવજાત શિશુને, જેમ કે ડાયાબિટીસ માતા હોય એના બાળકોને ઘણી તકલીફ થઈ શકે, પછી ખેંચ હોય, ડાયાબિટીસ પોતા બાળકને હોય, શ્વાસની તકલીફ હોય, હાઇપોગ્લાઇસીમિયા, સેપ્સિસ, આ બધા કારણોના લીધે આપણે પેશન્ટને જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે જે સારવાર મળતી એ સારવાર હવે આપણા ઉપલેટામાં ઉપલબ્ધ થશે.